આપણું વરસ સરસ ચાલુ જાય મારા સાહેબ જે પોઈન્ટ કે આપણે આપણા જીવનની અંદર એપ્લાય કરવા છે ઉતારવા છે એટલા માટે તમને મજબૂત કરવા માટે કહું છું કે ભાઈ આ બેન મને કે મારા સાહેબ મારા મિસ્ટર ને સિગરેટ ની બહુ આદત હું લઈને આવી વ્યસન મુક્તિ ઉપરની આખી શિબિર પૂરી થઈ અને બીજા દિવસે ચાર પાના ભરીના બેનનો કાગળ આવે એમાં લખતા હતા કે ગઈકાલે હું એમને લઈને આવી મારા સાહેબ તમે ગરમીની અંદર પસીનાના રેલા ઉતરતા હતા અમને પ્રવચન આપતા હતા તમારી ગળાની નસો અમને ફૂલેલી દેખાતી હતી અને એમાં જ્યારે તમે વ્યસનની વાત કરી સિગરેટની વાત કરી એનાથી થતા નુકસાનોની વાત કરી એક્ઝામ્પલો આપ્યા અને એ વખતે મેં જોયું કે આખી સભા ઊભી થઈ ગઈ ભાઈઓની અને મારા મિસ્ટર પણ એમાં ઊભા થયા હું રાજીની રેડ થઈ ગઈ પણ મારા સાહેબ જેવા અમે ઘરે પહોંચ્યા સાંજ પડી અને એમણે સિગરેટ કાઢી મેં એમને કીધું કે તમે તો બાધા લીધી હતી એ કે આ તો પાંચમી સિગરેટ છે બાધા લીધા પછી મારા સાહેબ જે પાટ ઉપર બેસીને પ્રવચન આપતા હતા ને પાટની પાછળ જઈને એક સિગરેટ તો પી આવ્યો તમને હસવું આવે છે તમને હસવું આવે છે આ વ્યસન કદાચ સિગરેટ ન હોય તો પાનપરાગ હોય મસાલા હોય માણેકચંદ હોય ગુટકા હોય જેને પણ જે વ્યસન હોય એની વાત ચાલી રહી છે અને બેન મને કે મારા સાહેબ સગાઈ કરીને એ વખતે મેં એમની સાથે ખુલાસો કર્યો તો કોઈ વ્યસન વ્યસન તો નથી ને ત્યારે એમણે એટલું જ કીધું હતું કે ક્યારેક ક્યારેક સિગરેટ પીવું છું બાકી કોઈ વ્યસન નથી અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે દિવસે પીને ને રાત્રે પીએ મને કે શું લખું મારા સાહેબ આ એ મિસ્ટર છે કે જેને એકવાર રાતના સિગરેટ પીવા માટે ઘરમાં સિગરેટ નથી તો મને ઉઠાડીને કે છે ચાલ મારે અત્યારે સિગરેટ પીવા જવું છે કંપની આપ રાતના બે વાગે અમે બંને જણા નીકળ્યા કોઈ દુકાન ખુલ્લી નહીં અને અડધા કલાક સુધી સિગરેટ ન મળી દેવા પાગલ બની ગયા કે મને કે હવે તો સિગરેટ નહીં મળે ને હું ગાંડો થઈ જઈશ મારા સાહેબ શું કહું બેન લખે છે કે ચારે બાજુ નજર દોડાવી એમાં કોકની સિગરેટ નીચે પડેલી જોવા મળી અને એમણે એમણે પી બે ફૂંક મારી ત્યારે શાંત લખ્યું મારા સાહેબ એમની સિગરેટની આદત છોડાવવા માટે આ વખતે હું અઠ્ઠાઈ કરું છું મેં એમની પાસે વચન લીધું છે એમણે મને કીધું છે કે તું કરીશ તો હું આઠ દિવસ માટે સિગરેટ છોડીશ બાકી આ એ વ્યક્તિ છે જેણે બે આસનામાં પણ સિગરેટ પીધી હું એક એક્ઝામ્પલ આપીને તમને એ સમજાવવા માંગુ છું કે કોઈ વ્યસન તમારા જીવનમાં એકવાર ચાલુ થઈ ગયા પછી હવે છોડો તમે સિગરેટ અને છોડો તમારા ગુટકાને એથી એક વધારે ખતરનાક વ્યસન સિગરેટ અને ગુટકાની વાત ચાલે ને એટલે બેનો સેફ થઈ જાય આપણને કાંઈ લાગતું વળગતું નથી તમને છોડવાના નથી આમના ગુટકા જેટલા આમના ગુટકા જેટલા જોખમી નથી ને એના કરતા તમારો ગુસ્સો વધારે જોખમી છે ગુટકો ભવ તો એક ભાવ માટે તમને ખતમ કરી નાખશે તમારો ગુસ્સો ભવો ભાવ તમને ખતમ કરી નાખશે ચંડ કૌશિકનો ગુસ્સો ક્યારથી શરૂ થયો ક્યારથી આગલા પાંચમા ભાવ અંદર સાધુપણા ની અંદર કરેલા ગુસ્સા છેક પાંચમા ભવ સુધી સાથે રહ્યો આ તો ચંડ કૌશિક નસીબદાર મહાવીર સામેથી આવ્યા ચંદ કૌશિક આવ્યા તમારા માટે વ્યસનો દૂર કરવાના તમારા જીવનમાંથી તમારે ગુસ્સો દૂર કરવાનો તમે કહેશો મારા સાહેબ જીવનમાં ઘણી વખત સંકલ્પ કર્યો હવે ગુસ્સો નથી કરવો પણ મારા સાહેબ નિમિત્ત મળે છે ગુસ્સો થઈ જાય ગુસ્સો થઈ જાય છે કે ગુસ્સો કરો છો બેમાં ફરક અંગ્રેજી આવડતું હોય તો અંગ્રેજીના બે વર્ડ છે ડુઈંગ એન્ડ બીંગ ડુઈંગ એન્ડ બીંગ હવે અંગ્રેજીમાં ના સમજાતું હોય તો ગુજરાતીમાં પૂછું તરવું અને વહેવું આ બેમાં ફરક શું તરવામાં તમારો પોતાનો પુરુષાર્થ છે વહેવામાં કોઈ પુરુષાર્થની જરૂર જ નથી ડુઈંગ ધેટ મીન્સ પુરુષાર્થ બીંગ એટલે સહજ તરવું એટલે પુરુષાર્થ વહેવું સહજ હોય છે મારે પૂછવું છે ગુસ્સો પ્રયત્નથી કરવો પડે છે કે ગુસ્સો સહજ છે ब्रेड ना very good बहुमान करवाजू तुम्हाला तो